બાદમાં મેટ્રો કોર્ટ નકલી જજના રિમાન્ડ પૂરા થયા છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ નકલી જજ મોરિસ ક્રિશ્ચનના રિમાન્ડને મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન નકલી જજની પૂછપરછ હાથ ધરવામાં આવી અને આ દરમિયાન અનેક નવા ખુલાસાઓ થાય તેવી શક્યતા. 3 નવેમ્બર સુધી નકલી જજ રિમાન્ડ પર છે અને તે દરમિયાન તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે, કારણ કે મોરિસ ક્રિશ્ચન વિરુદ્ધ અનેક નવા ખુલાસાઓ અગાઉ પણ થઈ ચૂક્યા છે. અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા રિમાન્ડને મંજૂર કરવામાં આવ્યા. નકલી જજ મોરિસ ક્રિશ્ચનના ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા રિમાન્ડની માંગ કરવામાં આવી હતી અને કોર્ટે 3 નવેમ્બર સુધી નકલી જજના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે મોરિસ ક્રિશ્ચન 3 નવેમ્બર સુધી પૂછપરછ હેઠળ રહેશે અને આ પૂછપરછ દરમિયાન હજુ નવા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે. નકલી જજ નકલી કોર્ટ બનાવીને જે જમીન હડપવાનો સમગ્ર મામલો હતો, ત્યારબાદ તો મોરિસ ક્રિશ્ચન પર અનેક આરોપો લાગ્યા છે. 3 નવેમ્બર સુધી નકલી જજ પોલીસ રિમાન્ડ હેઠળ રહેશે અને તે દરમિયાન તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે. આ દરમિયાન તેને એવા પણ આક્ષેપ લગાવ્યા હતા કે તેને માર મારવામાં પણ આવ્યો હતો. આ સમગ્ર બાબતે પણ ખુલાસાઓ થાય તેવી શક્યતા છે. 3 નવેમ્બર સુધી મોરિસ ક્રિશ્ચનને રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આજે અંગે વધુ વાત કરીશું સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા છે. ધવલ, 3 નવેમ્બર સુધી નકલી જજ રિમાન્ડ પર રહેશે, અપડેટ જણાવશો. ધવલ, ક્રિશ્ચનને કેન્દ્રમાં આવ્યો હતો. નકલી જજ મોરિસ ક્રિશ્ચનને આજે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ગઈકાલે કોર્ટમાં રજૂ કરાતા તેને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો ની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે તેને જે મેજિસ્ટ્રેટ હતા તેમના દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલીને તે મેડિકલ તપાસ કરાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે ફરીથી 3:30 વાગે કોર્ટમાં રજૂ કરાતા 16 જેટલા મુદ્દાઓ ઉપર 14 દિવસના જે રિમાન્ડ છે તે પોલીસ દ્વારા માંગવામાં આવ્યા હતા. તેમાં મુખ્યત્વે મુદ્દા એ હતા કે તેમના દ્વારા લોક અદાલત પણ કરવામાં આવી છે, અન્ય પણ કેટલાક ગુનાઓ નોંધાયા છે તેની ઉપર તેની પણ તપાસ જરૂરી છે. લોક અદાલત ચલાવી તો કયા વિસ્તારમાં ચલાવી છે, કઈ રીતે ચલાવી છે તેની પણ તપાસ ખૂબ જરૂરી છે. કે સાથે બીજી વાત એ પણ મહત્વની કામ આ જ રીતે કેટલી કરોડની જમીન છે તેને છેતરવામાં આવી છે. સરકારી લવાટ બનીને જમીનોની ફાળવણી કરવામાં આવી છે. અન્ય કેટલાક નાગરિકોની જમીનો પણ પચાવી પાડવામાં આવી છે, એ તપાસ પણ ખૂબ જરૂરી છે. આવા તમામે તમામ 16 જેટલા મુદ્દાઓ છે તેને ટાંકીને 14 દિવસના જે રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા છે. સાથે જ આરોપી જે છે મોરિસ ક્રિશ્ચન તેના વકીલે પણ દલીલ કરી હતી અને કહ્યું હતું કે અમારા અસીલની જે તપાસ છે, લોક અદાલતની તપાસની વાત કરવામાં આવે છે, તે તપાસ પણ 1 જ દિવસની અંદર જ્યારે ગાંધીનગર જે મેજિસ્ટ્રેટ દ્વારા કે જે જજ દ્વારા હુકમ કરવામાં આવ્યો તેને પૂછવાથી આ તપાસ પૂર્ણ થઈ શકે તો બચાવ પક્ષના વકીલે પણ પોતાનો બચાવ કરતા કહ્યું હતું. અને ત્યારબાદ આખરે જે કહેવામાં આવ્યો હતો 14 દિવસના જે રિમાન્ડની માંગ કરવામાં આવી હતી તેમાંથી 11 દિવસના રિમાન્ડ એટલે કે 3 નવેમ્બર સુધીના રિમાન્ડ છે તે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. અને ફરીથી જે નકલી જજ છે મોરિસ ક્રિશ્ચન તેને 3 નવેમ્બરના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને અનેક ખુલાસાઓ છે તે કોર્ટ સમક્ષ થઈ શકે. રિમાન્ડની તપાસની અંદર કહી શકાય કે કેટલા કરોડની છેતરપિંડી કરવામાં આવી છે, કેટલા કેસો બનાવવામાં આવે છે, કેટલા બનાવટી હુકમો તેના દ્વારા કરવામાં આવે છે, તે તમામે તમામ બાબતોનો ઘટસ્ફોટ છે તે 3 નવેમ્બરે કોર્ટમાં રજૂ કરે ત્યારે થઈ શકે છે. આભાર ધવલ માહિતી આપવા માટે.